દુર્ઘટના ગોધરામાં ઘટી છે. ગોધરામાં સ્કૂલના પ્રવાસની બસને અકસ્માત નડ્યો છે. તો આ ઘટના જ્યારે સામે આવી છે, અકસ્માતમાં એક ક્લીનરની મોતના સમાચાર છે. 20થી વધુ વિદ્યાર્થીઓ તેમાં ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. ઘટના સમયે 70 વિદ્યાર્થીઓ સહિત 15 શિક્ષકો બસમાં સવાર હતા, એટલે કુલ 85 લોકો બસમાં સવાર હતા અને ગોધરાના પરબડી પાસે આ દુર્ઘટના ઘટી. તો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ એક્સિડન્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે ઇજાગ્રસ્તોને હાલ તો ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના નારોલની શાળાની આ બસ જે પ્રવાસ માટે નીકળી હતી અને આ દુર્ઘટના સર્જાઈ છે. ઇજાગ્રસ્તો પૈકી એક વિદ્યાર્થીને વડોદરા પણ ખસેડવામાં આવ્યું છે. તો ક્લીનરનું તેમાં મોત થયું છે અને ગંભીર બેદરકારી વધુ એકવાર સામે આવી છે. બસની ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ નારોલ અમદાવાદના બાળકો સ્કૂલની ટ્રીપ માટે એમપી ખાતે ગયેલા હતા, ઉજ્જૈન અને એમપી. પરત ફરતી વખતે વહેલી સવારે તેમનો લક્ઝરી બસનો એક્સિડન્ટ થયેલો છે, જેમાં ડ્રાઈવરે બસ લક્ઝરી બસનો કાબુ ગુમાવતા ઢાળ પરથી ગાડી ઉતરી ગયેલ છે, જેમાં 24 બાળકોને નાની મોટી ઇન્જરી થયેલ છે, કોઈને ગંભીર ઇજા થયેલ નથી. ગાડીનો જે કંડક્ટર છે એ ગાડીમાંથી કૂદી પડતા એનું એક્સિડન્ટ થવાથી મોત થયેલ છે. તો ગોધરામાં અમદાવાદની વિવેકાનંદ હિન્દી શાળાની બસનો આ પ્રવાસમાં જે અકસ્માત થયો છે, ડ્રાઈવરની બેદરકારીના પગલે આ ઘટના ઘટી હોવાની વાત સામે આવી છે. સાથે ગોધરામાં પર્વતગામ પાસે બનેલી આ ઘટનામાં 20થી વધુ બાળકો જે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, ત્યારે Z24 કલાક ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું. લશ્કરી ટૂરમાં ગયેલા હતા અમે, પ્રવાસમાં. અમે રસોયા છીએ, ત્યાં જમી કરીને છોકરાઓને લઈને નીકળતા હતા અને રસ્તામાં સાથે આ ગાડી અથડાઈ ગઈ અને એમાં આટલા છોકરાને વાગ્યું અને અમુક બહેનોને વાગ્યું, રસોડાવાળા અમુક ઘાયલ થયા. તો તુષાર પટેલ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. તુષાર, સિવિલ હોસ્પિટલમાં તમામ બાળકો સારવાર હેઠળ છે, શું પરિસ્થિતિ છે તમામ વિદ્યાર્થીઓની અને શું માહોલ? ચોક્કસથી નુપુર, જે રીતે આ દુર્ઘટના સામે આવી છે, અમદાવાદની નારોલ સ્થિત જે શાળા છે, શાળાના વિદ્યાર્થીઓ ઉજ્જૈન ખાતે ગયા હતા. હું કેમેરામેનને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે. ગોધરાની આ જે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલમાં હાલ તો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અહીંયા દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે, લગભગ 24 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ હાલ તો આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોકને માથામાં વાગ્યું છે તો કોકને પગમાં વાગ્યું છે, કોકની આંગળીમાં ઇજા થઈ છે તો કોકને કમરના ભાગે ઇજા થઈ છે. આમ વિવિધ ઇજાઓ સાથે લગભગ 24 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે એક ક્લીનરનું મોત પણ થયું છે, એક વિદ્યાર્થીની ગંભીર હાલત હોવાને કારણે વડોદરા પણ ખસેડવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોન એક વાત કરી ત્યારે તેઓનું કહેવું હતું કે જે બસ છે, બસની અંદર ક્ષમતા કરતાં વધારે બેસાડવામાં આવ્યા હતા મુસાફરોને અને ક્યાંક ને ક્યાંક તેને કારણે પણ આ ઘટના આટલી મોટી સાબિત થઈ છે. આપણી સાથે આ જે શાળા છે, શાળાના સંચાલક પણ છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. સેન સાહેબ, આપ કી જો એ જે પૂરી ઘટના હોઈ, એ ઘટના ક્યાં હોઈ, ક્યાં કહેંગે ઇસકો લેકે? જો ઘટના હુઈ એ ડ્રાઈવર કી ગલતી સે હુઈ, ટર્નિંગ આઈ, ટર્નિંગ દેખતે ઉસને અચાનક મોડ દી ઓર રોડ ક્રોસ કરકે ખેતર મેં જાકે બસ આગે ચલી ગઈ. અચ્છા હુઆ બસ ગિરી નહીં, હમારે કિસી ભી બચ્ચે કે જ્યાદા ચોટ નહીં આઈ હૈ, સબ સુરક્ષિત હૈ. કુછ બચ્ચે હમારે અમદાવાદ પહોંચ ચુકે હૈ, 17 બચ્ચો કે થોડી બહોત આઈ હૈ, 24 નહીં 17 બચ્ચો કેવલ આઈ હુઈ હૈ, બાકી તો હમારે ઘર કે માનસ ઉનકી સેવા મેં લગે હુએ હૈ, એસે કુલ મિલા કરકે 24 હો રહે હૈ. જિસ તરહ સે પૂરી ઘટના હોય, કહીં ના કહીં એસા ભી સુનને મેં આયા હૈ કે જો બસ હૈ, બસ મેં કુછ જ્યાદા પેસેન્જર કો બિઠાયા ગયા થા, મતલબ સ્કૂલ કે જો બસ કે વિદ્યાર્થી હૈ ઉસકે ઇલાવા ભી ઓર લોગ બેઠે થે, એસે કોન કોન સે લોગ બસ મેં સવાર થે? બસ મેં વિદ્યાર્થી થે ઓર હમારે ટીચર થે, હમારા ખુદ કા ફેમિલી સ્ટાફ થા ઓર રસોઈયા થા ઓર દો ડ્રાઈવર એક કંડક્ટર થા. સેન સાહેબ, એક વાત એ ભી સામને આઈ હૈ કે જો શાળા હૈ વહાં પે અભી જો વહાં પે પેરેન્ટ્સ પહોંચે ઉનકા યે ભી કહેના હૈ કે સ્કૂલ કે જો બચ્ચો કો આપ લેકે ગયે થે ઉનમે સે કઈ બાપ બચ્ચો કે માં બાપ હૈ ઉનકા વિરોધ થા કે યે પ્રવાસ નહીં હોના ચાહિયે, ફિર ભી આપ લેકે ગયે, ઇસ બાત મેં કિતની સચ્ચાઈ? પ્રવાસ કે લિયે હમને સબસે સહમતિ લેકર કે તભી પ્રવાસ લેકે આયે, કોઈ જબરદસ્તી ઉનકો પ્રવાસ લેકર કે નહીં આયે. બચ્ચોં કી અગર બાત કરે તો બચ્ચો કા ભી યે કહેના હૈ કે હમે જબરદસ્તી તો લિયા નહીં ગયા, પરંતુ કહીં ના કહીં બચ્ચો કો પરીક્ષા મેં બિઠા નહીં જાયેગા, ઉનકો માર્ક નહીં દિયે ગયા, એસે ભી બાત આ રહી હૈ, ઉસ બાત મેં ક્યા કહેંગે આપ? નહીં, એસી કોઈ બાત નહીં હૈ સર, શૈક્ષણિક પ્રભાવ હર સ્કૂલ સે હોતા હૈ, હમને કિયા હૈ, લેકિન એસા હુઆ હૈ, લેકિન ભગવાન કી કૃપા રહી કે હમારી સ્કૂલ કે સભી બચ્ચે આ સુરક્ષિત હૈ.
ચોક્કસથી નુપુર એટલે ક્યાંક ને ક્યાંક સંચાલકનું કહેવું છે કે જે રીતે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને બસમાં લઈ જવામાં આવ્યા હતા તેઓનો એવો પણ દાવો છે કે વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં હતા જે ખીચોખચ બસ હોવી જોઈએ એ વાત ખોટી બતાવી છે પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી મળી છે માહિતી પ્રમાણે તો બસની અંદર મુસાફરોની સંખ્યા વધારે હતી પરંતુ જે રીતે આખો અકસ્માત થયો છે જો અકસ્માતના ઘટનાસ્થળની વાત કરીએ તો બસ બિલકુલ તળાવની નજીક હતી એટલે ક્યાંક ને ક્યાંક સમય સૂચકતાથી જે બસ અટકી છે તેને કારણે જે મૃત્યુ આંક છે મૃત્યુ આંક મોટી સંખ્યામાં નથી થયો એ પણ અહીંયા વિદિત થાય છે પરંતુ જે રીતે રાજ્યની અંદર શૈક્ષણિક પ્રવાસોના આયોજનો થાય છે અને એક પછી એક જે દુર્ઘટના ઊભી થાય છે ત્યારે શાળામાં બનતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે જીનુપુર બિલકુલ તુષાર આભાર આપનો સમગ્ર માહિતી માટે તો એક ગંભીર બેદરકારી સામે આવી છે કે 91 લોકોને જ્યારે બેસાડવામાં આવ્યા બસમાં માત્ર 56 લોકોની કેપેસિટી ધરાવતી બસ જેમાં 91 લોકોને બેસાડાયા પહેલા તો આ બેદરકારી ત્યારબાદ ડ્રાઈવરની બેદરકારી જેના કારણે અકસ્માત સર્જાયો છે અને આ તરફ વાલીઓનો જે આક્ષેપ છે તે પણ તપાસનો વિષય જો કે શાળાના ટ્રસ્ટી તેને નકારી રહ્યા છે તો નારોલની વિવેકાનંદ સ્કૂલમાંથી પ્રવાસ માટે નીકળી હતી આ બસ ત્યારે પ્રવાસની બસનો ગોધરા નજીક અકસ્માત થયો છે ત્યારબાદ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા સંચાલકો પર જે ગંભીર આરોપ લગાવ્યા છે વાલીઓના કહેવા અનુસાર વિદ્યાર્થીઓને પ્રવાસમાં જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું વાલીઓ આરોપ લગાવ્યો છે કે શાળાએ વિદ્યાર્થીને નાપાસ કરવાની ધમકી આપી હતી સાથે કેટલાક વિદ્યાર્થીઓને તો 1,000 રૂપિયા બાકી રાખીને પણ પ્રવાસમાં લઈ જવાયા હતા તો વાલીઓના ગંભીર આરોપ બાદ આ ઘટનામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે વાલીઓના આરોપમાં કેટલું તથ્ય છે તે પણ હવે તપાસનો વિષય તો શું પરાણે આ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવાયા હતા જો પ્રવાસ માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવ્યું હોય તો શાળા સંચાલકો પર પણ કાર્યવાહી થઈ શકે આખરે શાળા સંચાલકો આવું દબાણ કઈ રીતે કરી શકે આ એક મોટો સવાલ છે જો કે શાળા સંચાલકો કેપેસિટી કરતા વધારે પ્રવાસી બસમાં લઈ ગયા હતા જેને લઈને તેમના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે આ વાત શાળાના ટ્રસ્ટીએ પણ સ્વીકારી છે તો વાલીઓના આરોપ બાદ ઘટના વધુ ગંભીર બની છે જો કે શાળાના ટ્રસ્ટી આરોપોને નકારી રહ્યા છે પરંતુ આ સમગ્ર આરોપો બાદ હવે તપાસનો વિષય તો વાલીઓ જે આરોપ કરી રહ્યા છે દબાણ કરાયું વિદ્યાર્થીઓ પર અને જો પ્રવાસમાં નહીં આવો તો નાપાસ કરવામાં આવશે આ પ્રકારની ધમકી પણ અપાઈ શાળા દ્વારા આ તમામ આરોપો વાલીઓના છે ત્યારે સવાલ એ છે કે કેટલી શાળાઓમાં આ પ્રકારે કરાય છે દબાણ પરાણે પ્રવાસ પર લઈ જવાય છે બાળકોને ત્યારે વાલીઓના જે આરોપો છે તેમાં કેટલું તથ્ય કેટલા ગંભીર આ આરોપો અને આના પરથી અન્ય શાળાઓએ શું શીખ લેવી જોઈએ શિક્ષણ તંત્રએ શું શીખ લેવી જોઈએ આ તમામ હવે મોટો પ્રશ્ન તો પ્રવાસનું દબાણ શા માટે વિદ્યાર્થીઓને કરવામાં આવે છે અને એક બસમાં આટલા વિદ્યાર્થીઓને લઈ જવાયા છે તે પણ મોટી બેદરકારી સ્ટાફ સાથે ટોટલ 85 માણસો છે બરાબર અને જે વિદ્યાર્થી પણ જે આમાં પ્રવાસ નથી કરી શકતા એ પણ એમને જબરજસ્તી લઈ જવામાં આવ્યા છે જબરજસ્તી કે જો તમે નહીં જાઓ તો કે તમને કે અહીંયા ફેલ કરવામાં આવશે બરાબર અને ફેલ તમે થઈ જશો તો કોઈ સ્કૂલમાં તમને એડમિશન મળશે નહીં આવી જાત ધમકીઓ આપી છે હવે આ લોકોને 2,000 રૂપિયા નક્કી કરેલા છેવટે 1,000 રૂપિયા લઈને બી એ લોકો ત્યાં ગયા છે 1,000 રૂપિયા પાછળથી આપી દેજો કહીએ બરાબર હવે આ રીતે ધાક ધમકીઓ આપી અને લઈ ગયો આના માટે કાર્યવાહી થવી જોઈએ શું માંગ છે તમારી અમારી માંગ છે આ છોકરાની સામે જે છોકરા જબરજસ્તી લઈ ગયા છે જબરજસ્તી લઈ જવાય નહીં અને જ્યારે હોય ત્યારે આ લોકો આ કરતા જ હોય છે બસમાં 70-75 તો વિદ્યાર્થીઓ છે પછી એમનો સ્ટાફ છે ટોટલ લગભગ 85-90 માણસો છે એક જ બસની અંદર જે 56 સીટની છે બસ આવે છે એની જગ્યાએ 90 માણસો ભરીને લઈ ગયા મારા બાળકો અંદર સ્કૂલમાં ભણે છે અને આજથી નહીં લગભગ 10 વર્ષથી મારા બાળકો ભણે છે અને આ સ્કૂલમાં જે પ્રવાસ મોકલેલ એમાં 1,500-2,000 રૂપિયા ફી રાખેલ પ્રવાસની જે ફી નહીં ભરતા અમુક લોકો મારા જેવા જે રિક્ષા ડ્રાઈવર છું મને 1,500-2,000 રૂપિયા પરવડે નહીં તો મેં ના પાડેલ તો મારા બાળકને એવી ધમકી આપેલ કે તમારા છોકરાને નપાસ કરી દઈશું જે આ નપાસ કરવાની વાતો કરે છે અને સ્કૂલમાં મારું બાળક પોતે બોટલ ભરીને પાણી લાવે છે જે પાણીની વ્યવસ્થા પણ અંદર નથી અને આજે જે થયું આ પેરેન્ટ્સને અને આ સ્કૂલના જે સંચાલકો છે એ લોકોએ ફોન બંધ કરી દીધેલ છે અને પેરેન્ટ્સને કોઈ પણ જવાબ મળેલ નથી કોઈ એમ લોકોએ ફોન ઉપાડતા નથી અને એક વખત ફોન ઉપાડ્યો તો કે અમને તમે રૂબરૂ આવીને બતાવીશું કે શું થયું છે અને શું નહીં થયું અત્યારે કોઈ જવાબ આપવા માંગતા નથી તો વાલીઓનો આક્ષેપ છે ત્યારે સંવાદદાતા જાવેદ સૈયદે વાલીઓ સાથે વાતચીત કરી હતી વાલીઓએ શું ગંભીર આરોપો લગાવ્યા તે પણ સાંભળીએ
ચોક્કસથી જે અમદાવાદમાં શાળા આવેલી છે સ્વામી વિવેકાનંદ, તેમાં જે ગોધરા પ્રવાસમાં ગયા હતા બાળકો, તેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં. કેટલાક વાલીઓ આપણા સાથે છે, તેમના સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આપનો બાળકનું નામ શું છે? શિવા. એક્સિડન્ટ હુઆ હૈ આપકે બચ્ચે કા ક્યા પતા ચલા હૈ? સર વહાં સે કુછ ભી કોઈ ફૂટેજ નહીં આઈ હુઈ હૈ. આપકો વહાં સે આપકે બચ્ચે સે બાત હુઈ હૈ? જી નહીં, બાત ભી નહીં હુઈ હૈ. જો ભી ફોન લગા રહે સારા સ્વિચ ઓફ આ રહા હૈ વહાં સે. अभी आपके बच्चे के बारे में कुछ पता चला है? जी कुछ भी नहीं, वहाँ से कुछ नहीं पता चल रहा. हाँ, ऐसा लोगों का कहना है कि जबरदस्ती बच्चों को ले गया गया था, आप क्या कहेंगे? जी जबरदस्ती लेके गए, हमने ना बोल दिया था. इसके बाद बच्चे का यहाँ से फोन आया कि टीचर फीस के लिए बुला रहे हैं. जब हम यहाँ स्कूल में पहुंचे तो प्रॉब्लम ये था कि उसको प्रवास ले जाने के लिए बुला रहे थे. फीस तो ऑलरेडी भरा हुआ था, 200-300 रुपये बाकी था, उसके लिए तो टीचर ना बुलाए प्रवास ले. मैं बोला सर मेरे पास पैसे नहीं है. वो बोले जो भी 200-500 रुपये है वो भर दो, बाकी का बाद में दे देना. बच्चा उस वक्त रोने लगा, इतने सारे लोग खड़े थे. मैं बोला ठीक है कोई बात नहीं, 1000 रुपये मैं भर देता हूँ, बाकी बाद में भर दूंगा, ले जाओ. तो सब ग्रुप में बच्चे तैयार थे, इसके लिए उसको भी भेज दिया, बाकी भेजने का इरादा नहीं था. कितने बच्चों को ले गए और कितने बच्चों वाली बस गई थी, कितने बच्चों की कैपेसिटी थी? सर 70-80 बच्चे लेके गए, जिसमें 40-50 बच्चों की जगह थी. टीचर भी सारे स्टाफ उसी के अंदर है. बोल भाई जितना ले जाना चाहिए उसका डबल लेके गए हैं. उनको ऐसा तो नहीं करना चाहिए ना. सबसे 2000-2000 रुपये लिए हैं, फिर 2000-2000 रुपये एक एक बच्चे के पीछे लिए हैं. उतने में तो बस खरीद जावे. सर आपसे बात करेंगे, आपका बच्चा गया है, क्या कहेंगे? मैं दो बच्चे गई हमारी जान भी उसरदा है, 2000-2000 रुपये फीस भरा है और मैंने ना बोला है तो बच्चों यहाँ टीचर ने पढ़ाया है कि ना कहने चलो कोई प्रवास बच्चे जा रहे हैं तो उनके बारे में कहना, उसको लेके गए, रोने लगी रड़ने लगी. तो हमने कि चलो भर देते हैं, ये लोगों ने नहीं माना तो चले गए. डाक धमकी दी गई, जबरदस्ती ले गए थे? जबरदस्ती तो उनने वो बोला है कि मैं बच्चे को सेफ रखूंगा, मैं ले जाऊंगा, आप चिंता मत करो. 50 बच्चों की बस की कैपेसिटी थी, 70-80 ले गए हैं, क्या कहें? 50 बच्चों की कैपेसिटी थी, 100 बच्चे ले गए, वो क्या कहेंगे आप? इतना सर नहीं ले जाना चाहिए, जो जितनी सीट है उतना ही लेके जाना चाहिए. उन्होंने एक बिजनेस बना लिया सर, इतने सारे बच्चे ले जाने का मतलब क्या निकले? जो सीट नहीं है तो फालतू स्टाफ, और जो अगर और बच्चे आ जाते तो और ले जाने के लिए भी तैयार थे. ऐसा तो नहीं होना चाहिए ना? तो क्या कहने क्या जोयू के जो पालियो क्या क्या रोष है तेमनो कहू है कि संचालकों द्वारा धाक धमकी और जोर जबरदस्ती प्रवास लई जवामां आव्यो हतो. जे 2000 फी नक्की करवामां हती त्यारबाद 1000 रुपयामां नक्की थयुं हतुं अने जे बाळकोनी संख्या छे जे 50 लोकोनी बाळकोनी संख्या होय तेना बदले 70-80 बाळको लई जवामां आव्या छे. जी